ગીર સોમનાથ જિલ્લાના મટાણા ગામે જર્જરિત પાણીના ટાંકાને લઈ ગ્રામજનોની મુશ્કેલીઓ વધી ગઈ છે. સફાઈના અભાવે ના છૂટકે ગ્રામજનોને ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોટાણા ગામના. મોટાણા ગામમાં પાણી સમસ્યાને હલ કરવા માટે વર્ષો પહેલા 1 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો મોટો ટાંકો બનાવવામાં આવ્યો હતો. ટાંકો બનાવતા ગ્રામજનોને પાણીની સમસ્યામાંથી રાહત મળી હતી, પરંતુ હાલ આ પાણીનો ટાંકો ગ્રામજનો માટે સિરદર્દ બની ગયો છે. વર્ષો વીત્યા બાદ આ પાણીનો ટાંકો જર્જરિત થઈ ગયો છે. ટાંકામાંથી સિમેન્ટ લોખંડના પોપડા ખરી રહ્યા છે, તો લાંબા સમયથી ટાંકા ઉપર ચડવા માટેની સીડી સંપૂર્ણ જર્જરિત થતા ટાંકાની સાફ સફાઈ થઈ નથી, જેના કારણે લોકોને કડ અને કીચડવાળું પ્રદૂષિત પાણી પીવાની ફરજ પડી રહી છે. ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને વાત પહોંચી નથી. બીજી તરફ આ જર્જરિત ટાંકો ધરાશય થવાની ભીતિ સેવાય રહી છે, જોકે તેવું બને તો મોટી જાનહાનિ થવાનો પણ ભય તોળાઈ રહ્યો છે. અમે અહીંયા પાણી પુરવઠાને વારંવાર રજૂઆત કરવા છતાં આ ટાંકાની હાલત એવી જર્જરિત છે કે અહીંયા અત્યારે અમે ઉભા છે એ પણ અમે જીવના જોખમે ઉભા છે, અને અહીંયા બાજુમાં જેટલા વ્યક્તિઓ રહેશે તેને પણ એને જીવનું જોખમ છે. ને જો આ ટાંકાની જો તાત્કાલિક જો આનું નિવારણ નહીં આવે તો અહીંયા જે જાનહાનિ બનશે એને સરકાર છે એ જવાબદાર રહેશે. ને અત્યારે તમે જોઈ શકો છો કે આ ટાંકામાં એક પણ સળિયો ખુલ્લો દેખાતો ન હોય એવો એક પણ સળિયો નથી. અત્યારે રેતી કોંક્રિટ બધું ખરી ગયું છે, તે છતાં પણ અમે વારંવાર રજૂઆત કરી છતાં પણ અહીંયા કોઈ ધ્યાન દોરતું નથી. આ ટાંકો છે 1,35,000 લીટરનો, એમાંથી 3 ગામના માણસો પાણી પીએ છે, અને 3 ગામના માણસો પાણી પીએ છે, ને પાણી એકદમ પીવા લાયક નથી, ઉપર જઈ શકાતું નથી. ટાંકાની એવી હાલત જર્જરિત છે કે એની ઉપર જઈ શકાતું નથી, એટલે ટાંકામાં પાણીની સફાઈ જ થતી નથી. સરકારને અમે લેખિતમાં વારંવાર રજૂઆત કરેલી છે, પાણી પુરવઠામાં રજૂઆત કરેલી છે, તે છતાં પણ કોઈએ કઈ પગલાં લીધા નથી. પીવા લાયક પાણી આ ટાંકો અંદાજિત હું તમને 25-30 વર્ષ પહેલા બનેલો છે, અને અત્યારે આની હાલત હાવ ખરાબ થઈ ગયો, ઉપર જર્જરિત હાલત છે, આ ઉપરથી બધી પડીને હાવ એમાં કદડો છે, અને આની અમને પાણી પુરવઠામાં વારંવાર કઈ નહીં તો 4-5 વખત જાણ કરવામાં આવેલ છે, અને આનું એના માટે અમારી પાસે લેખિતમાં જાણ કરેલ છે અને એ પણ અમારી પાસે પડ્યું છે, અને કોઈ આનું નિવારણ આવતું નથી. આવું જર્જરિત હાલતમાં છે, ઉપર તમે જઈ શકતા નથી, સાફ સફાઈ પણ થાય એમ નથી, અને આનું પાણી આવું ગંદુ પાણી અમારા ગામમાં ને પીવાય છે, અને આમાં ગામના લોકો આના માટે વારંવાર બીમારી પણ થાય છે, અને ઝાઝાવા બનાવો ઝાઝી વખત બનેલો. એનું અત્યારે અંદાજિત આ ટાંકો 25-30 વર્ષ પહેલા બનેલો હતો, અને આની ત્યારે પરિસ્થિતિ સારી હતી, અત્યારે હાવ જજરી એટલે પડી જવાની તૈયારીમાં છે, અને જો આ પડશે તો ઝાઝા લોકોને હેરાન પણ. ગામ લોકોની માંગ એમ છે કે આ ટાંકો પાડી નાખવામાં આવે અને નવો બનાવવામાં આવે પહેલેથી. અત્યારે આ ટાંકામાંથી પાણી 3 ગામ પી છે આમાંથી. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.